સૌરાષ્ટ્રભરમાં ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિને એટલે કે તારીખ 5 સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી વિદ્યાનું દાન કર્યું હતું. આ ઉપરાંત સર્વે શિક્ષકગણો અને વિદ્યાર્થીઓએ ડોક્ટર રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 5 સપ્ટેમ્બર એટલે ભારતના પ્રથમ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનું જન્મદિવસ. આ દિનને દેશમાં તમામ શાળા કોલેજો યુનિવર્સિટીમાં ઉજવવામાં આવે છે, ત્યારે ખીરસરાની શાળામાં બાળકોએ શિક્ષક દિનની આ દિવસની હર્ષોલ્લાસથી ઉજવણી કરી હતી. આયોજન કરવામાં આવ્યું છે, શેના વિશે છે? શિક્ષક દિન વિશે, અને બાળકો બધા શિક્ષક બને છે અને બધાને ભણાવે છે બાળકોને, અને આ દિવસ ડોક્ટર રાધાકૃષ્ણ વિશેની યાદ વિશે ઉજવવામાં આવે છે. બાળકો પોતે શિક્ષક બને અને એક આપણી પરંપરા, ભારતીય પરંપરા, વૈદિક પરંપરા નિભાવે, ગુરુવારે જેવું કામ કરે, ગુરુવારે જે શીખવું હોય, એક દિવસના શિક્ષક તરીકે બહુ જ સરસ મજાને પોતે એક અહેસાસ થાય અને એક પ્રેરણા મળે અને એક સારું એવું કામ કરે. બાળકો બધું જોવે, શાળા સ્વચ્છતા પણ જોશે, મધ્યાહન ભોજન પણ ચકાશું, અને એ મીટિંગ પણ બહુ સરસ મજાની કરી, અને મીટિંગમાં પણ ઘણી બધી જેમ શિક્ષકો સૂચના આપતા હોય એવી સૂચના આપી. ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે શિક્ષક દિનની ઉજવણી ગુજરાત રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશ્રીભાઈ જોટવાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર 21 શિક્ષકોનું સાલ ઓઢાડી સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું, તથા શિક્ષણમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર માલશ્રમ શાળાના આચાર્યને 15,000 રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અમારા ગુજરાત સરકારના મંત્રીઓ, હોદ્દેદારશ્રીઓ, પદાધિકારીઓ દ્વારા અને ગુજરાત શિક્ષણ વિભાગ અને જિલ્લાના માધ્યમિક અને શિક્ષણ પ્રાઇમરી વિભાગ દ્વારા આ શિક્ષક દિનનું ગીર સોમનાથ જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે. આયોજન એટલા માટે કરવામાં આવે છે કે શિક્ષકનું સમાજમાં મહત્વ જ ખૂબ સારું છે અને વધી રહ્યું છે. વડિયા તાલુકાના જંગર ગામે ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલા પિયુષભાઈ ગુણાના નાની ઉંમરે બંને ઓખાના દીપક બુજાઈ ગયા હતા. જેઓએ અંધ તલાટી તરીકેની નોકરી કર્યા બાદ હાલ કુકાવાવના લાખાવદર ગામે નોકરી અને શાળામાં શિક્ષકની ભૂમિકા ભજવી વિદ્યાર્થીઓને વિદ્યાનું જ્ઞાન પીરસી રહ્યા છે, જેઓની આ સેવાકીય પ્રવૃત્તિ બદલ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. હું 8 વર્ષથી ગાડી ચલાવું છું. હું 15 વર્ષની હતી ત્યારની ગાડી ચલાવું છું. મારો હેતુ એ જ છે કે મારા પપ્પાને દેખાતું નથી તો બધા કામ મારે જ કરવાના હોય, એમની સાથે પણ મારે જ જવાનું હોય બધી જગ્યાએ, ગમે તે વ્યવહારમાં કે સામાજિક કામમાં, ગમે ત્યાં. મારા પપ્પા જે પ્રવૃત્તિ કરે છે એમાં હું એમની સાથે જ હોઉં છું. મારો હેતુ એક સેવા કરવાનો જ છે. બધી જગ્યાએ હું સેવામાં ગાડી ચલાવું છું, દવાખાનાના કામે પણ હું જાઉં છું. હું મારા ભૂતકાળના અનુભવો કહું તો લગભગ 1980માં મારો જન્મ અને મારા એક ગરીબ પરિવારમાં, ગુણા પરિવારમાં, મધર ફાધર અને મારા બ્રધર મોટા બંને એટલે કે 4 મેમ્બરોમાં મારો ઉછેર થયેલો. સાથે સાથે એ સમયમાં મારી ડાબી આંખમાં કંઈક ખામી આવવાથી ડાબી આંખ મારી જતી રહી. સાથે સાથે 1987 એટલે કે 7-8 વર્ષની ઉંમરે બીજી આંખ, બીજી દ્રષ્ટિ પણ મારી લો થઈ, અને મારી મારી પોતાની હિંમત હોવાને કારણે મેં અનેક ગ્રામ લોકોને અને પરિવાર લોકોને કીધું કે મને ગમે ત્યાં ભણવા માટે એડજસ્ટ કરો, એટલે ત્યારે અમારા ગામના લોકોએ અને અમારા પરિવારે લોકોના સંપર્ક કરી અને સાથે સાથે અમરેલી અંધશાળાનો સંપર્ક કરી ત્યાં અમને ભણવા બેસાડ્યો. અને મારા પરિવારની અંદર જોવા જઈએ તો મારા મધર ફાધર અને બ્રધર મારા મોટા છે, એ લોકો શારીરિક પોતે સ્વસ્થ છે પણ માનસિક એટલા બધા તૈયાર નથી, કે શિક્ષણ નથી એમની પાસે. શિક્ષણના અભાવથી એ લોકો અસાક્ષર હોવાને કારણે, અભણતાને કારણે મેન્ટાલિટી કરી, 2-5 રૂપિયા શું, 2-5 રૂપિયા ક્યાંથી કમાવા, શું કરવું, કયા ટાઈમે શું કામ કરવું એ એમને ખ્યાલ નથી. પણ છતાંય આવા પરિવારની અંદર મારો ઉછેર થયો અને બહાર અભ્યાસ કરવા જવાથી સમાજનું જ્ઞાન મને મળ્યું, અને આ પૂરા પરિવારને તારવા માટે, આગળ લાવવા માટે એમના માટે મેં પૂરી જહેમત ઉઠાવી અને હિંમત રાખી 1992 મારા ઘરને મેં હાથ લીધું. અને સાથે સાથે અત્યારે મારી પાસે જે વડીલોની પ્રોપર્ટી મારી પાસે હતી, મારા પૂર્વજનની, એ બધી પ્રોપર્ટી મારી પાસે છે. સાથે સાથે આજે એ પરિવાર સાથે હું રહું છું અને મારા પૂરા ફેમિલી સાથે, 3 બાળકો, અમે 2 માણસ, મધર ફાધર અને મારા બ્રધર, આજે અમે છેલ્લા લગભગ 10 વર્ષથી
વેલસેટ જીવન જીવીએ છીએ, એટલે કે ખાવા માટે અને સાથે સાથે સમાજના ઉપયોગી માટે હું મારી રીતે મારા ભરણ પોષણ અને સમાજના ઉત્થાન માટે વિશેષ અને વધુમાં વધુ કામ થાય એવા હું હંમેશા પ્રયત્ન કરું છું. એટલે કહેવાયું છે કે સાથે સાથે આ કોઈ અંધ વ્યક્તિ હોય, વિકલાંગ વ્યક્તિ હોય તો એ હિંમત ન હારે અને ધારે તો હિમાલયના શિખર પણ સર કરે. મારા એક ગુરુજી છે મુક્તાબેન ડગલી, નાનાકડીના વતની, બંને આંખે બ્લાઇન્ડ છે, સુરેન્દ્રનગરની અંદર અત્યારે જબરજસ્ત અંધ મહિલાની સંસ્થા ચલાવે છે. અને એ મને ઘણીવાર કહે કે પિયુષ, તારામાં એટલી બધી તાકાત છે કે તું ધાર તો આકાશના તારા પણ તું દિવસે બતાવી શકે અને ધાર તો એને હેઠે પણ પાડી શકે, એટલે તારામાં તાકાત છે. આ મારા ગુરુ છે ને એ મારા ગુરુના શબ્દ મને સ્પર્શી ગયા છે અને એને કારણે મને વધુમાં વધુ હિંમત મળી છે. આ ઉપરાંત સેલવાસના મસાટ પાદરીપાડા સ્કૂલમાં અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નવનિર્માણ ભારત કી ઓર સે યહાં કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. શિક્ષકો કા સન્માન, સમાજ જિસ પ્રકારે શિક્ષકો કે ઉપર નજર રખતા હૈ, શિક્ષકો કે પ્રતિ સન્માન દેતા હૈ, તો શિક્ષક ભી ઉસકે કાર્ય મે નિષ્ઠા સે પ્રામાણિકતા સે અચ્છી તરહ સે કામ કર સકતા હૈ. આજ જો શિક્ષકો કે તરફ સે જો શિક્ષા પ્રદાન કરને કી જો શક્તિ હૈ, મેરે તરફ સે ઉનમે કોઈ કમી નહીં દિખ રહી હૈ. અગર કમી હૈ તો હમારે પ્રશાસન કી ઓર સે હૈ, પ્રશાસન ઉસપે ખરા ઉતરે, ઉનકે ભવિષ્ય કી જો જિમ્મેદારી હૈ પ્રશાસનિક તોર પે ઉસમે જો કમી હૈ વો બહાર નિકાલની ચાહીએ, ઉસમે મેં ભી જિમ્મેદાર હું. તો મેરે તરફ સે ભી મેં ઇતના હી આગ્રહ રખૂંગા હમારે પ્રશાસન કે તરફ સે કી જો ટીચર્સ કી જો સમસ્યા હૈ ઉસમે હલ કરને કા જો સમય હૈ વો સમય કાફી નિકલ ચુકા હૈ. આને વાલે દિનો મેં હો સકે ઉતના જલ્દી વો અપની જો DNH કે ટીચર કે લિયે પ્રશાસન ધ્યાન દે ઓર ઉનકા ભવિષ્ય જો ટીચર્સ અપના બચ્ચો કે લિયે દે રહી હૈ ઉસકે સામને જો ટીચર્સ કા પ્રોબ્લેમ હૈ વો પ્રોબ્લેમ કે લિયે મેં મેરે તરફ સે ઇતના પ્રશાસન કો જાગૃત કરને કે લિયે કહેતા ચાહતા હું. તથા સેલવાસ સાયલી રોડ પર આવેલ લાયન્સ ઇંગ્લિશ મીડિયમ શાળામાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં અને શિક્ષકોના કાર્યોને સન્માનિત કરવા માટે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ડૉક્ટર રાધાકૃષ્ણનની મૂર્તિ પર મુખ્ય મહેમાનોએ પુષ્પાંજલિ અર્પિત કરી દીપ પ્રગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. તેમજ વિદ્યાર્થીઓએ શિક્ષકોના સન્માનમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને નાટિકા પ્રસ્તુત કરી હતી. શાળાના શિક્ષકોને ગુરુરત્ન પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે શાળાના ચેરમેન ફતેહસિંહજી ચૌહાણ, સચિવ દેવદાસ શાહ, સેક્રેટરી વિશેષ દવે, ગીતાબેન દવે, જ્યોતિન્દ્રસિંહ રાઠોડ સહિત કોલેજ અને શાળાના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.